અરિહંતાણં નમો સિદ્ધાણં નમો હરિયાણં નમો જયાણં નમો લોયે સહુનં અસપંચનમકારો સર્વપાપનાશનો મંગલાણં ચ સવેતિ પરમં અવૈમંગલમ અજ્ઞાનતિવિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયુ વંદે તત્ત્વલોચનદાયકં પ્રભુતત્ત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે હાથ નોંધ એકનો સ્વાધ્યાય પૂરો કર્યો. હવે આજે આપણે હાથ નોંધ બે નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પાના નંબર 817 નીચે હાથ નોંધ બે, હાથ નોંધ બે પૃષ્ઠ 3, એમાં પહેલો ભાગ છે રાગ દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે. પરમાત્માની વાત કરી છે જે રાગ દ્વેષ અને અજ્ઞાનનો સંપૂર્ણપણે અભાવ કરી, આત્યંતિક અભાવ કરીને જે સહજ શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત થયા એવા પરમાત્મા, અર્યંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એ સંપૂર્ણપણે રાગ દ્વેષ અજ્ઞાનનો અભાવ કરી અને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ, શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થયા. જો અહીંયા કેટલી બધી વાત એક સાથે કહી દીધી, રાગ દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ એમ કહ્યું, એટલે અજ્ઞાનનો અભાવ કયો અને સાથે રાગ દ્વેષનો અભાવ કયો, એટલે દર્શન મોનીય અને ચારિત્ર મોનીયની બધી પ્રકૃતિઓ ગઈ હોય અને અજ્ઞાનનો અભાવ કહેતા એમાં પછી જ્ઞાનાવરણીયની બધી પ્રકૃતિઓનો પણ ક્ષય થયો અને એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ થયું હોય, આત્યંતિક અભાવ લીધો ને, એટલે તો એવા કેવળી પરમાત્માને કાંઈ એકલું કંઈક કેવળ જ્ઞાન પ્રગટ્યું છે એમ નથી, સાથે કેવળ દર્શન વગેરે પણ પ્રગટ થયું હોય, એટલે અનંત ખૂણો પ્રગટ થયા હોય એવા એમ સીધું ના કહ્યું અરિયંત પરમાત્મા કે તીર્થંકર પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા, પણ એને બદલે એમણે જે પ્રાપ્ત કર્યું એમનો જે પુરુષાર્થ એ રીતે વાત લીધી. એટલે મહાપુરુષોની આ એક દ્રષ્ટિ હોય છે, આપણને એ દ્વારા કેટલું બધું સમજાવી દીધું કે કે પરમાત્માને કેવી દશા હોય છે, રાગ દ્વેષ અજ્ઞાનનો અત્યંત અભાવ હોય અને પાછા એ અભાવ તો નાસ્તિથી કથન થયું, પણ અસ્તિપૂર્વક કથન કરીએ તો સહજ શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિરતા કેવું જે થયું છે, તો એ સ્વરૂપ એમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ નું અમને સ્મરણ રહે છે. કૃપાળુદેવ પોતાને વિશે કહે છે કે તે સ્વરૂપ અમારું સ્મરણ અમને સ્મરણમાં એ જ રહે છે, બીજું કાંઈ સ્મરણ અમને નથી, એ જ અમારું ધ્યાન છે. એટલે એવા સ્વરૂપને વિશે એકાગ્રતા, એવું પોતાનું સ્વરૂપ એને વિશે એકાગ્રતા અને એ જ સ્થાન પામવા યોગ છે, એ અર્યંત દશા એ સ્થાન એ પામવા યોગ્ય છે.
એનો જ પુરુષાર્થ કરવા યોગ્ય છે. જીવ માત્રને પુરુષાર્થ એનો જ છે. જેટલા શાસ્ત્રોની રચના થઈ છે એ બધા શાસ્ત્રોની રચના પરમાર્થે આ હેતુથી જ થઈ છે કે જીવ માત્ર શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે અને એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને એ પ્રાપ્ત કરવા માટે સમર્થ છે. તો એનો ઉપાય બતાવનારા બધા શાસ્ત્રો છે. એક અથવા બીજી રીતે એ ખરેખર તો આ દશાને પ્રાપ્ત કરવા માટે નો ઉપાય દર્શાવનારા એ શાસ્ત્રો છે, એ મોક્ષ માર્ગ છે. અને એ દશા ધ્યેય છે. એ દશાને પ્રાપ્ત કરવી એ પોતાનું ધ્યેય છે. અને એવા ધ્યેયની પ્રાપ્તિ માટે એનો જ વિચાર, એનું જ સ્મરણ, એના વિશે ચિંતવન અને ધ્યાન પણ એવા સ્વરૂપનું ધ્યાન કે પોતાને પણ એવું સ્વરૂપ છે શક્તિ અપેક્ષાએ, તો ધ્યાન પણ એવા શુદ્ધ સ્વરૂપનું જ ધ્યાન અને અંતરમાં એ જ ભાવ છે કે પોતાનું પણ એવું સ્થાન પ્રગટ થશે, પોતાનું એવું સ્થાન, એવી દશા પ્રગટ થવાની છે. તો એ પહેલો ભાગ થયો. એ પછી બીજો ભાગ છે હાથ નોંધ 2 પૃષ્ઠ 5. સર્વજ્ઞ પદનું ધ્યાન કરો. ફક્ત એક નાનું વાક્ય લખ્યું છે, સર્વજ્ઞ પદનું ધ્યાન કરો. જૈન મત સિવાય બીજા કેટલાય મતો તો એવા સર્વજ્ઞ પદને સ્વીકારતા નથી કે કોઈને સર્વજ્ઞ દશા હોય એવો એમને તો સ્વીકારે નથી. તો એ બધા સર્વજ્ઞ પદનું ધ્યાન શું કરવાના હતા? એ સર્વજ્ઞને માનતા નથી કે જગતમાં કોઈ સર્વજ્ઞ હોય એનો એમને સ્વીકારે નથી. જૈન દર્શન એવું માને છે. કેમ માને છે? સર્વજ્ઞ પદ છે એવું જૈન દર્શન કેમ માને છે અને બીજા કેમ નથી માનતા? જે સર્વજ્ઞ પદને પ્રાપ્ત કરે છે એ પૂર્ણપણે રાગ દ્વેષ રહિત થાય છે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. તો પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે તો પોતાનું સ્વરૂપ તો અનંત ગુણનો પિંડ છે અને એવું પોતાના અનંત ગુણનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે એવું પોતાનું સ્વરૂપ છે. તો એ અનંત ગુણમાં જ્ઞાન ગુણ પણ છે, દર્શન ગુણ પણ છે, નિર્મળતા ભવ્યતા બધું છે. તો એ બધા ગુણો અંદરમાં છે, એનું ભવન ચાલી રહ્યું છે. તો એને અનુસરીને પોતાને પહેલા તો એવો અનુભવ થાય છે. તો એ સમ્યક દ્રષ્ટિને ખ્યાલ આવે છે કે પોતાનામાં એવો જ્ઞાન ગુણ છે કે જે પૂર્ણપણે પ્રગટ થાય તો કેવળ જ્ઞાન થાય. ત્યાંથી તો સમ્યક દ્રષ્ટિને શરૂઆત જ થઈ જાય છે કે પોતે કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ કર્યો છે એટલે એને તો નક્કી થઈ જાય છે કે કેવળ જ્ઞાન તો થવાનું જ છે. અને એવા કેવળી પરમાત્મા જે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે તો એવા કેવળી પરમાત્મા થયા છે, ભૂતકાળમાં થયા છે. અહીંયા ભરત ક્ષેત્રને વિશે એવા 24 તીર્થંકર ભગવાન અને લાખો કેવળી પરમાત્મા આ ભરત ક્ષેત્રને વિશે થયા છે એ વખતે. અને એથી આખા સમયનો વિચાર કરીએ તો એમ તો એમ પણ કહેવાય કે જે જીવો મોક્ષે ગયા તો કરોડો જીવો મોક્ષે ગયા છે એમ પણ વાત કરવામાં આવે છે, ઋષભદેવ ભગવાનથી શરૂ કરીને. તો એ બધા પણ એવી જ રીતે કેવળ જ્ઞાન પ્રગટ કરીને મુક્તિ પામ્યા છે. તો એ કેવળ જ્ઞાન એ જ્ઞાન છે કે જે જ્ઞેય માત્રને જાણે, એ જ્ઞાનની પૂર્ણ શુદ્ધ દશા છે. એટલે જ્ઞેય માત્રને જાણે અને એટલા માટે એ સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ જાણવા જાય એવો એમને ઉપયોગ હોતો નથી, ઉપયોગ કઈ બહારમાં ફરતો નથી, ઉપયોગ તો સ્થિર થયો છે. પણ જ્ઞેય માત્ર એમનું જ્ઞાન છે, એમાં ઝળકે છે. એટલે એવું સર્વજ્ઞ પદ, અરિયંત પદ, એવા પદનું ધ્યાન કરો. પ્રવચન સારમાં પણ 80મી ગાથાની અંદર એ વાત કરવામાં આવી છે કે અરિયંત પરમાત્માના દ્રવ્ય ગુણ પર્યાયને પોતાનામાં સ્થાપી અને પુરુષાર્થ કરો એટલે ધ્યાન કરો. એટલે સર્વજ્ઞ પદનું ધ્યાન કરવું એટલે એમના ગુણનો વિચાર કરી અને એમની વર્તમાન જે દશા છે, પર્યાય છે, એમાં નિર્મળ 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 પરિણામ, પૂર્ણ નિર્મળ પરિણામ થઈ રહ્યા છે એનો વિચાર કરી, ચિંતન કરી અને એવું જ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા પરમાત્માના ગુણને
એમની એવી દશાને પોતાની અંદર એમ સ્થાપે છે કે હો આવું સ્વરૂપ, એ જ સ્વરૂપ મારું છે, એ હું પ્રગટ કરવા માટે સક્ષમ છું, એમ સર્વજ્ઞ પદનું ધ્યાન કરવાનું છે. અને એવું ધ્યાન થતાં પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે. અને એ તો કરવાનું છે, એ પરિણામ થાય છે ત્યાંથી તો મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે સર્વજ્ઞ પદનું ધ્યાન કરી અને છેવટે આગળ વધી અને સર્વજ્ઞ થવાનું છે. સર્વજ્ઞ પદનું ધ્યાન કરી અને પહેલા સમ્યક દર્શન પ્રગટ થાય છે, પછી આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ, અને ત્યાંથી પછી આગળ વધી અને સર્વજ્ઞતા, એટલે 13મા પુરુષાર્થની દશા, અને પછી તો પૂર્ણ મુક્ત દશા, સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. એટલે સર્વજ્ઞ પદનું ધ્યાન કરવાનું છે, એમાં મુક્તિનો માર્ગ આખો આવી જાય છે. એ પછીથી ત્રીજો ભાગ છે, 8-9-2 પૃષ્ઠ 7 ઉપર, શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવળ જ્ઞાન સ્વરૂપ શક્તિ રૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. જો એ જ ભાવને આગળ એમણે વધાર્યો છે. શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવળ જ્ઞાન સ્વરૂપ શક્તિ રૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે. શુદ્ધ ચેતના, જ્ઞાન દર્શનની ચેતના, એનો કોઈ અંત નથી. એ ચેતનાનો કોઈ અંત નથી, અનાદિથી છે, અનંતકાળ સુધી રહે છે, એવી જ્ઞાન દર્શનની ચેતના. અને એ ચેતના જ્ઞાન અને દર્શન રૂપે છે. તો જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય એવી એ ચેતના, દર્શન અને જ્ઞાનની ચેતના, એ શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવળ જ્ઞાન સ્વરૂપ પોતાને શક્તિ રૂપે છે, શક્તિ રૂપે છે તો એની વ્યક્તતા થાય છે. એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ શક્તિ રૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, એટલે સંપૂર્ણ વ્યક્ત થયું છે એટલે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે, જેમને વ્યક્ત થયું છે તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. એટલે જેમને વ્યક્ત થયું છે એ તો અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એમને નમસ્કાર. અને પછી સાથે સાથે તથા એ પૂર્ણપણે વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે, એટલે જે મોક્ષ માર્ગમાં છે, 7મા ગુણસ્થાનની દશાની અહીંયા તો વાત કરી દીધી, એ પૂર્ણપણે એવો માર્ગ પામ્યા છે એટલે કે જે શ્રેણી ચડે એવા જીવની વાત લીધી છે. વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર. કેમ કે હવે એ માર્ગ પામ્યા છે એટલે હવે એ વ્યક્ત થવાનું જ છે, એ વ્યક્ત થવાનું જ છે. બીજી રીતે વિચાર કરીએ તો એમાં એમ પણ કહી શકાય કે જે સિદ્ધ થયા છે તે એમને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તો એ અરિહંત પરમાત્મા, એ સિદ્ધ થવાના છે, તો એમ સિદ્ધ ભગવાન, અરિહંત ભગવાનને નમસ્કાર એમ પણ થાય. અને જે બીજા એ માર્ગ પામ્યા છે એટલે કે જે મુનિ છે, 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે, એ પણ એમાં આવી જાય તો એમને અત્યંત ભક્તિથી નમસ્કાર. કોઈને નમસ્કાર કરવાથી શું આપણે પામી જઈએ? કૃપાળુ દેવ જયારે એમ નમસ્કાર કરે છે તો શું એ નથી જાણતા કે નમસ્કાર કરવાથી કઈ પ્રાપ્ત થતું નથી, પણ પોતાના પુરુષાર્થથી એવું શુદ્ધ સ્વરૂપ તો પ્રાપ્ત થાય છે, તો એવા નમસ્કાર અત્યંત ભક્તિથી શા માટે કરે છે? આપણે પણ એવું શાસ્ત્ર દ્વારા શીખ્યા છીએ કે પૂજા ભક્તિ વિનયના જે બધા ભાવ જે છે એ બધા ભાવ શુભભાવ છે, અને શુભભાવથી પુણ્યનો બંધ થાય છે, મુક્તિ તો થતી નથી.
તો પછી એવા અત્યંત ભક્તિથી નમસ્કાર શા માટે? આવો પ્રશ્ન થાય. તો અત્યંત ભક્તિથી નમસ્કાર એટલા માટે થાય છે કે જે સમ્યક દ્રષ્ટિ છે એ પોતાના સ્વરૂપમાં વિશેષ સ્થિરતાનો પ્રયત્ન કરે છે અને થોડી ક્ષણમાં એ બહાર આવી જાય છે, વધુ સમય પોતાના સ્વરૂપમાં સ્થિર રહી નથી શકતા. એટલે જે પુરુષોએ એવું પોતાનું સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ કર્યું છે અને સ્વરૂપમાં સ્થિર થયા છે, એમના પુરુષાર્થ માટે અંદરમાંથી અહોભાવ જાગે છે કે હો પ્રભુ, આપ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા. અને એવો અહોભાવ જાગે છે એટલે સહજ રીતે નમસ્કાર થઈ જાય છે. ચોથા ગુણસ્થાને હોય, પાંચમા ગુણસ્થાને હોય, કે સાતમે છઠ્ઠે જુલતા મુનિરાજ હોય, એ બધાને એમ જ છે. સાતમા ગુણસ્થાનની દશામાં જે છે પોતે પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે પણ સ્થિરતા હજી નથી થતી અને અંતર્મુહૂર્તમાં જે બહાર આવે છે એ મુનિરાજ, એ આચાર્ય ભગવાન હોય, ઉપાધ્યાય ભગવાન હોય કે ગણધર ભગવાન હોય, તો એમને સાતમા ગુણસ્થાનની દશામાં તો ધ્યાનમાં છે ત્યારે તો કોઈ એવો નમસ્કારનો વિકલ્પ ઉઠતો નથી, પરંતુ બહાર આવે છે અને જયારે સ્વવિકલ્પ દશામાં છે, છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, ત્યારે એમને સહજ રીતે જેમણે આવું સ્વરૂપ પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે, જેવા પરમાત્મા પ્રત્યે, એવા અરિંદ ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ ભગવાન પ્રત્યે એવો અહોભાવ આવે છે કે પ્રભુ આપ તો પૂર્ણપણે એ દશાને પ્રાપ્ત કરી ચૂક્યા છો, એટલે સહજ રીતે એમના પ્રત્યે નમસ્કાર થઈ જાય છે. અને બીજું, પોતે જે પામ્યા છે એવા કેવળી પરમાત્મા તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પામ્યા છે એટલે પણ એવો નમસ્કારનો ભાવ આવે છે, એટલે પણ એવો નમસ્કારનો ભાવ આવે છે. અને સાથે ને સાથે એમના પુરુષાર્થ માટે પણ એ નમસ્કારનો ભાવ આવે છે અને પૂર્વે જે કરુણા કરી હતી એને માટે પણ નમસ્કારનો ભાવ આવે છે કે બધા જીવો આવી મુક્ત દશાને પામે. એટલે જ્ઞાની પુરુષો પણ એવી રીતે અત્યંત ભક્તિપૂર્વક દિનેશ્વર ભગવાનને નમસ્કાર કરે છે, કેવડી પરમાત્માને નમસ્કાર કરે છે. અને એમ નમસ્કાર કરે છે તો એની સાથે ને સાથે એવું જ પોતાનું સ્વરૂપ છે એમ દ્રઢતા પણ કરતા જાય છે, અને દ્રઢતા કરી અને પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાનો પુરુષાર્થ પણ કરે છે. ત્રીજો ભાગ થયો. એ પછી ચોથો ભાગ છે, હાથ નોંધ બે પુષ્ઠ નવ ઉપર. જો અહીંયા આપણે જોઈએ છીએ કે પુષ્ઠ એક ઉપર, પુષ્ઠ ત્રણ ઉપર, પાંચ ઉપર, સાત ઉપર, નવ ઉપર, એમ એક એક પુષ્ઠ છોડી અને કૃપાળુ દેવે આ બીજી હાથ નોંધમાં લખાણ કર્યું છે. કુલ ત્રણ હાથ નોંધ હતી, એમાંની એક હાથ નોંધ આપણે પૂરી કરી, એના 88 બોર્ડ હતા એ પૂરા કર્યા, અને આ બીજી આત્મોજ છે. તો એમાં ચોથો ભાગ છે. ચોથા ભાગની અંદર કહે છે કે નમો જીણાણમ જિદ્ધ ભવાણમ નમો જીણાણમ, જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરું છું. કેવા જીનેશ્વર ભગવાન? તો કે જેમણે ભવનો અંત કર્યો છે તે જિદ્ધ ભવાણમ, ભવનો જેમણે અંત કર્યો છે એવા દિનેશ્વર ભગવાનને નમસ્કાર કરું છું. અને પછી અહીંયા લખાણ લખ્યું છે અને એના શીર્ષક તરીકે અહીંયા આમ લખ્યું છે કે જીન તત્વ સંક્ષેપ, જીન તત્વ સંક્ષેપ, જીનેશ્વર ભગવાને જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ જીન તત્વ છે, એને સંક્ષેપમાં અહીંયા કૃપાળુ દેવેલ લખ્યું છે. એટલે જીન તત્વ સંક્ષેપ. તો પહેલી વાત છે એમાં, અનંત આકાશ છે. જો આ બધું તત્વજ્ઞાન જ છે પણ સાદા શબ્દોમાં, સરળ શબ્દોમાં, સંક્ષેપમાં કૃપાળુ દેવે લખ્યું છે અને એનો શાસ્ત્ર દ્વારા આપણે અભ્યાસ કરીએ તો ઘણો વિસ્તાર થાય છે. આચાર્ય ભગવાને ઘણી ગાથાઓ દ્વારા એ બધી વસ્તુને ખૂબ સ્પષ્ટ કરી છે, એની ટીકાઓ દ્વારા બીજા આચાર્ય ભગવાને પણ વધારે વિસ્તાર કર્યા છે, એ બધું આપણે જાણીએ છીએ. 50 ટીકાની વાત હોય, જીન તત્વ છે તો એમાં ગમે તે શાસ્ત્રની વાત હોય
દ્રવ્યાનુયોગના શાસ્ત્રની વાત હોય કે કર્ણાનુયોગના શાસ્ત્રની વાત હોય, પણ એ બધું જેટલું વિસ્તારપૂર્વક સૂક્ષ્મતાથી લખવામાં આવ્યું છે, રચના કરવામાં આવી છે, એ વાતને અહીંયા સંક્ષેપમાં કૃપાળુદેવે લખી છે. એમાં પહેલું કે અનંત અવકાશ છે, તેમાં જળ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. અનંત આકાશ, અનંત આકાશ એનો અંત નથી, જેનો છેડો નથી. અનંત કાળ સુધી એમાં જો ગતિ કરી શકાતી હોત, ગતિ થઈ શકતી નથી, પરંતુ ધારો કે ગતિ કરી શકાતી હોત તોય અનંત કાળ વીતી જાય તો એનો પાર ના આવે એવું અનંત આકાશ છે. અને તેમાં જળ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે, એટલે એ અનંતની અંદર રહ્યું નથી, પણ જેટલા ભાગમાં રહ્યું છે એટલો ભાગ, એને જેને આપણે લોકાકાશ કહીએ છીએ, તો એમાં જળ અને ચેતન, એમાં જે જ્ઞાન કરી નથી શકતા, જ્ઞાન ભાવે પ્રણમી નથી શકતા, જેમનામાં જ્ઞાન દર્શનની ચેતના નથી, એ જળ પોતે પોતાને પણ જાણતા નથી અને અન્યને પણ જાણતા નથી, એ બધા જળ એવા પાંચ દ્રવ્ય, અને ચેતન એવો જીવ એ બધા રૂપે છે. એટલે તેમાં જળ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વ મર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, એની મર્યાદા લીધી છે. હવે આ વિશ્વ જે કહ્યું, જેટલા ભાગમાં આ બધા દ્રવ્ય રહ્યા છે, સર્વેક્ષણ દ્રવ્ય રહ્યા છે, તો એની મર્યાદા એટલે કે એની સીમા કઈ રીતે નિશ્ચિત કરી છે, તો કે વિશ્વ મર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્વારા એની સીમા નક્કી થાય છે. એટલી સીમા જ્યાં સુધી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે, એ બંને અમૂર્ત છે, એમને મૂર્તિકપણું નથી, એ બે દ્રવ્ય જેટલા ભાગમાં છે એટલું લોકાકાશ છે, એટલે એના દ્વારા એ આકાશનો જેટલો ભાગ જે છે એ છ છ દ્રવ્યોને અવગાહના આપે છે, એવું એ વિશ્વ. એટલે વિશ્વ મર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે, જેને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. ધર્માસ્તિકાય જેટલા ભાગમાં છે, અધર્માસ્તિકાય જેટલા ભાગમાં છે, એટલા આકાશના એ ભાગને આપણે લોકાકાશ કહીએ છીએ, અને એ લોકાકાશની અંદર છ છ દ્રવ્ય રહ્યા છે. એ સિવાય બીજું અનંત, અનંત અલોકાકાશ છે. જીવ અને પરમાણુ પૂદગળ એ બે દ્રવ્ય સક્રિય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આપણે જાણીએ છીએ, એનો વિસ્તાર આપણે નથી કરતા, પણ સામાન્ય વાત લઈએ તો ધર્માસ્તિકાય એટલે એવું જે દ્રવ્ય કે જે ગતિ કરતા પૂદગળ અને જીવને ગતિ કરવામાં નિમિત્ત કારણ થાય છે, અને અધર્માસ્તિકાય એટલે એવું દ્રવ્ય કે જે ગતિ કરતા પૂદગળ અને જીવને સ્થિરતા કરવી છે તો સ્થિરતા કરવામાં નિમિત્ત થાય છે. એવા એ બે દ્રવ્ય એક એક છે, આખું એક અખંડ છે ધર્માસ્તિકાય, એવી જ રીતે આખું એક અખંડ અધર્માસ્તિકાય છે. પ્રદેશ અપેક્ષાએ અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે, લોકાકાશ પ્રમાણ છે. એ પછી કહે છે કે જીવ અને પરમાણુ પૂદગળ એ બે દ્રવ્ય સક્રિય છે, એ બે દ્રવ્ય સક્રિય છે. બે દ્રવ્યને સક્રિય કર્યા છે, એમાં બીજી બધી પણ સાથે વાત છે, એના પરિણમન જે રીતે થઈ રહ્યા છે, સ્વભાવ ભાવરૂપ અને વિભાવ ભાવરૂપ બંનેના પરિણમનો થઈ રહ્યા છે, અને એમાં એમાં એ એક આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે ગતિ કરવા માટે એ સક્ષમ છે, સક્ષમ પણ છે. સર્વદ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે, એટલે દ્રવ્ય અપેક્ષાએ બધા જ દ્રવ્યો શાશ્વત છે, કોઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થતું નથી કે કોઈ દ્રવ્યનો નાશ થતો નથી, એટલે બધા દ્રવ્ય શાશ્વત છે, અનાદિ અનંત છે. કોઈએ એક પણ દ્રવ્ય બનાવ્યું હોય એવું વસ્તુનું સ્વરૂપ નથી, કોઈએ એની રચના કરી હોય કે કોઈએ એનો ધ્વંસ કર્યો હોય એવું વસ્તુ સ્વરૂપ નથી. તો એવી દ્રવ્ય વિશે કહે છે કે એમાં અનંત જીવ છે, અનંત જીવ છે,
અને અનંત અનંત પરમાણુ પૂદગળ છે, અનંત જીવ છે અને અનંત અનંત પૂદગળ પરમાણુ છે. ધર્માસ્તિકાય એક છે, અધર્માસ્તિકાય એક છે. સંખ્યા અપેક્ષાએ આ વાત ચાલે છે. સંખ્યા અપેક્ષાએ જીવની સંખ્યા કેટલી? અનંત. અને પૂદગળ પરમાણુ અનંતાનંત. ધર્માસ્તિકાય એક, અધર્માસ્તિકાય એક, અને આકાશસ્તિકાય એક છે. આકાશ પણ એક છે. અને કાળ દ્રવ્ય છે. અહીંયા કાળ દ્રવ્ય કેટલા છે નથી લખ્યું, પણ કાળ દ્રવ્ય આપણે જાણીએ છીએ કે કાળ દ્રવ્ય છે તે અસંખ્ય છે. આકાશ લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા દરેકે દરેક પ્રદેશ ઉપર એક એક કાળાણુ એવું કાળ દ્રવ્ય છે. એટલે એ અસંખ્ય પ્રદેશ, એક અસંખ્ય કાળાણુ છે. અને એ કાળાણુ જે આકાશના જે પ્રદેશ ઉપર છે ત્યાં જ રહે છે. એનું સ્થળાંતર, એની ગતિ વગેરે કાંઈ થતું નથી કે બીજા કાળાણુ સાથે જોડાતા પણ નથી. એટલે એવા અસંખ્ય કાળાણુ છે, એ કાળ દ્રવ્ય છે. અને એનું પરિણમન થાય છે એટલે જે એની પર્યાય છે એને આપણે સમય કહીએ છીએ, પળ વિપળ એમ કહીએ છીએ, અથવા તો સેકન્ડ મિનિટ વગેરે કહીએ છીએ. એ કાળ દ્રવ્ય છે. કાળ દ્રવ્યને શ્વેતાંબર માન્યતા પ્રમાણે એને ઉપચાર માત્ર કહ્યું છે, એને દ્રવ્ય તરીકે માનતા નથી. પરંતુ એ છ દ્રવ્ય છે, એ છઠ્ઠું દ્રવ્ય છે, ઉપચાર માત્ર કહેવાય નહીં. કેમ કે એની પર્યાય જે છે તો એ પર્યાય ક્યાંથી થઈ? દ્રવ્ય ન હોય તો પર્યાય કેવી રીતે થાય? આ સમય જે પલટી રહ્યો છે એ બધું એની પર્યાય છે, તો દ્રવ્ય વિના પર્યાય કેવી રીતે હોય? એટલે એ ઉપરથી પણ આપણને સમજાય છે કે કાળ દ્રવ્ય છે. એ અસ્થિકાય નથી, કેમ કે એક પ્રદેશી છે એટલે અસ્થિકાય નથી. બાકીના પાંચ દ્રવ્યો જે છે એમાં ચાર દ્રવ્યો તો એક કરતા વધુ પ્રદેશી, એટલે અસંખ્યાત પ્રદેશી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, જીવાસ્તિકાય જીવ, અને આકાશ લોકાકાશ અસંખ્યાત પ્રદેશ છે, અને અલોકાકાશ તો અનંત પ્રદેશ છે. પૂદગળ જે છે એ એક પૂદગળ પરમાણુ અપેક્ષાએ એક પ્રદેશી છે, પણ એ પૂદગળ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય છે એટલે સ્કંદ બને છે. એટલે એના પણ પ્રદેશ વધી જાય છે, એક કરતા વધારે થાય એટલે એ અપેક્ષાથી એને પણ કાય કહેવામાં આવે. પણ એક કરતા વધારે પ્રદેશ જેના નથી એવું કાળ દ્રવ્ય છે. એટલે અસ્થિકાયની અપેક્ષાથી વાત કરીએ તો પાંચ અસ્થિકાય છે અને છઠ્ઠું કાળ દ્રવ્ય છે. એ અસ્થિ છે, એ કાય નહીં, અસ્થિ છે. તો એમ છ દ્રવ્ય છે. એવા છ દ્રવ્ય સ્વરૂપ લોક છે. વિશ્વ પ્રમાણ એવું વિશ્વ છે છ દ્રવ્ય સ્વરૂપ. તો વિશ્વ પ્રમાણ ક્ષેત્ર અવગાહ કરી શકે એવો એક એક જીવ છે. વિશ્વ પ્રમાણ ક્ષેત્ર અવગાહ કરી શકે એવો એક એક જીવ છે. એટલે એની અવગાહના એટલી થઈ શકે. વિશ્વ પ્રમાણ અહીંયા વિશ્વ કોને કહ્યું છે? લોકાકાશ જેટલું ક્ષેત્ર જે છે એટલું ક્ષેત્ર અવગાહના કરી શકે એવો એક એક જીવ છે. એટલે દરેક જીવમાં અસંખ્ય પ્રદેશ છે અને એની અવગાહના એટલી લોકાકાશ પ્રમાણ થઈ શકે એવું દરેક જીવનું સ્વરૂપ છે. અને કેવળી સમુદ્ગાત વખતે એ કેવળી પરમાત્મા એ લોકાકાશ પ્રમાણ પોતાના પ્રદેશનો વિસ્તાર કરે છે અને પાછા એટલું સંકોચ પાછા સંકોચાઈ જાય છે, પ્રદેશો સંકોચાઈ જાય છે. તો આ ચોથો ભાગ થયો. પાંચે અસ્થિકાયની વાત પંચાસ્તિકાયની અંદર કુંકુંદાચાર્ય ભગવાને કરી છે. એમાં કેટલા બધા સિદ્ધાંત સમજાવ્યા છે અને એમાં પૂજ્ય ગુરુદેવે તો એ બધી ગાથાઓ અને એની ટીકા અને એ બધું સમજાવતા ઘણું અધ્યાત્મ આપણને સમજાવ્યું છે. એટલે છ દ્રવ્યનો વિચાર કરીએ, પાંચ અસ્થિકાય અને કાળ દ્રવ્ય છે છનો, તો એનો વિચાર કરતા જીવને પોતે કોણ છે, ક્યાં છે, કેવી રીતે છે, બીજા દ્રવ્યો શું છે, એ બધી વાત નો વિચાર થાય. અને એ બધી વાત આ પંચાસ્તિકાય જેવા ગ્રંથની અંદર આપવામાં આવી છે.
બીજા કેટલાય કર્ણાનુયોગના ગ્રંથની અંદર પણ એ રીતે વાત આપવામાં આવી છે. અને એ દ્વારા જીવે સમજવાનું એ છે કે પરમાર્થે પોતાનું કેવું સ્વરૂપ છે, પરમાર્થે પોતે કોણ છે, કેવો છે, અને વર્તમાનમાં પોતાની અવસ્થા અને પોતાનું મૂળ સ્વરૂપ એમાં કેવો તફાવત છે, અને એ તફાવત શા માટે છે, અને અરિહંત પરમાત્માને એવો તફાવત નથી, જેવું પોતાનું સ્વરૂપ છે એવું જ પોતાને પ્રગટ છે. આ બધી વાતનો નિર્ણય કરી અને જીવ ધર્મ તરફ વળે છે. પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ હોવા છતાં વર્તમાન અવસ્થાની અંદર, વર્તમાન પર્યાયની અંદર પોતાને મલિનતા છે, તો એ મલિનતા એ પોતાના મૂળ સ્વરૂપને કારણે હોય નહીં, પોતાના મૂળ સ્વરૂપને કારણે હોય નહીં. મૂળ સ્વરૂપને અનુસરીને તો પોતાનું પણ શુદ્ધ સ્વરૂપ જ હોવું જોઈએ. અને એ વાતનો નિર્ણય પેલા ચાર દ્રવ્યો ઉપરથી પણ આવે છે કે જેમના પરિણામે વિભાવ રૂપ થતા જ નથી, તો એમ એ હંમેશા એક રૂપે શુદ્ધ પરિણામ જ કરી રહ્યા છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ. તો એવી જ રીતે જીવ દ્રવ્યનું પણ શુદ્ધ પરિણામ હોય જ હોવું જ જોઈએ એવો નિર્ણય તર્ક દ્વારા પણ થઈ શકે છે. અને એવું અનંત જીવોએ એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એટલે પછી એનો પુરુષાર્થ ઉપડે છે. જો એ એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ નથી કરતો તો વર્તમાન પર્યાયની અંદર એને વિભાવ ભાવરૂપ પરિણમન છે અને એમાં એ જીવ દુઃખી થઈ રહ્યો છે, અનાદિથી એ દુઃખી છે. પોતાનું સ્વરૂપ જે છે એમાં તો કોઈ દુઃખ થાય એવો ગુણ નથી, પણ પોતે વિભાવ ભાવ રૂપે પરિણમે છે અવસ્થામાં એને પોતાનું જેવું સ્વરૂપ છે એવી અવસ્થા નથી, એટલે દુઃખ છે. અને એ દુઃખ દૂર કરવાનો ઉપાય એ જ રીતે આચાર્ય ભગવાને બતાવ્યો છે. બધા જ આચાર્ય ભગવાને એ જ રીતે વાત કરી છે કે સ્વરૂપ છે એ તો શુદ્ધ છે અને એમાં તો સુખ સિવાય બીજું કાંઈ નથી, એમાં તો સુખ શાંતિ આનંદ જ છે. એટલે એ બધી વાત પછી આ જયારે વિસ્તાર થાય ત્યારે એમાં બધી વાત આવે. એટલે શાસ્ત્રની અંદર ઘણી બધી વાત આવે, અહીંયા તો સંક્ષિપ્તમાં માત્ર આપણે આ થોડીક વાત કરીએ છીએ, પરંતુ એનો તો ઘણા દિવસો સુધી સ્વાધ્યાય થાય. દરેકે દરેક ઉપર, દરેકે દરેક દ્રવ્ય ઉપર, પાંચે અસ્થિકાય ઉપર, જીવ અસ્થિકાય પર, જીવાસ્થિકાય ઉપર, અને જીવને પછી પૂતગળ સાથેનો સંબંધ, એને કારણે પેલા જે તત્વ જે કહીએ છીએ નવ તત્વ, તેમાં સાત તત્વ જે છે તે પર્યાય રૂપે છે, એ જીવના પૂતગળ સાથેના સંબંધને દર્શાવે છે. એટલે એ બધી વાતનો એમાં વિચાર થાય અને એવા નવ તત્વનો વિચાર કરી અને એમાંથી જે શુદ્ધ જીવ તત્વ એનો નિર્ણય કરવામાં આવે અને એ પોતે છે, એ પોતે છે એવા નિર્ણયપૂર્વક ધર્મની શરૂઆત થાય છે કે પોતે શુદ્ધ છે. એટલે એ બધી વાત એમાં સાથે લાગુ પડે છે. તો એ ચોથો બોલ છે, ચોથો ભાગ છે. એ પછી પાંચમો ભાગ છે, આઠમો બે પુષ્ઠ તેર ઉપર. નમો જીનાણમ જીત ભવાણમ, જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરું છું. કેવા જીનેશ્વર ભગવાન છે? જેમને ભવનો અંત કર્યો છે એવા જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરું છું. જો નમસ્કારનો વિચાર કરવા જેવો છે, નમસ્કાર તો દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર એમ બે રીતે નમસ્કાર થાય છે. જેમના પ્રત્યે આપણને પૂર્ણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, જે જે આપણને હિતનો માર્ગ બતાવે છે, મુક્તિનો માર્ગ બતાવી રહ્યા છે, એવા પરમાત્મા ને નમસ્કાર કરવાનો જે ભાવ જે છે એ એમના પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધાપૂર્વક હોય છે, એમના પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધાપૂર્વક હોય છે. પણ એમાં શ્રદ્ધાની સાથે વાત એ છે કે જે એમના પુરુષાર્થને, એમની કરુણાને જે સમજે છે એને સાચા નમસ્કાર થાય છે. અને સૌથી મહત્વનું તો એ છે કે એ બધી વાતને જે ગ્રહણ કરે છે, એનો સ્વીકાર કરે છે, પ્રભુની વાણીનો, જીનવાણીનો જે સમજી સ્વીકારી સ્વીકાર કરે છે, સત્કાર કરે છે, તો એ સાચા નમસ્કાર તો કરે છે. બાહ્યમાં દ્રવ્ય નમસ્કાર તો આપણે બે હાથ જોડી મસ્તક નમાવીને કરીએ છીએ, પણ સાથે ભાવ નમસ્કાર જે છે એ મહત્વના છે કે એમના પ્રત્યે આપણને એવી જ શ્રદ્ધા છે અને એવી શ્રદ્ધા છે કે પોતે એ એમની વાણી દ્વારા જે મુક્તિનો માર્ગ પોતાને પ્રાપ્ત થયો છે એ માર્ગે ચાલી અને એ પણ પોતે પરમાત્મા થઈ શકશે. એટલે નમસ્કાર, એવા ભાવ નમસ્કાર જે છે એ મહત્વના છે. આખી પ્રતિમાની સામે જઈને લોકો નમસ્કાર કરે છે ને
મનમાં વિચારો તો કંઈક જુદા જ ચાલતા હોય, પૂજા કરે છે અને વિચારો કંઈક જુદા ચાલતા હોય, આવું તો જોવા મળે છે વર્તમાનની અંદર. પણ એમ નહીં, સાચા નમસ્કાર તો એમના સ્વરૂપનો વિચાર કરતા થાય છે. એમના સ્વરૂપનો વિચાર કરીએ નહીં, એમને જાણીએ નહીં તો શું નમસ્કાર થાય? કોઈને પણ આપણે નમસ્કાર કરીએ તો એની મહત્તા જાણ્યા પછી આપણને વધારે એમના પ્રત્યે વિનયનો ભાવ થાય. મહત્તા જાણ્યા વિના તો વિનય ક્યાંથી આવે? તો એવા નમસ્કાર કર્યા છે, નમો જ્ઞાનમ જીત ભવાનમ. પછી અહીંયા આગળ લખે છે કે જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે તે મહત પુરુષને ધન્ય છે. જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે તે મહત પુરુષને ધન્ય છે. એમની દશા જ જોતા આપણને બોધ પ્રાપ્ત થઈ જાય એવી એમની દશા છે. એમની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે. એ દશા એમણે જે પ્રગટ કરી જે છે એનો જયારે વિચાર કરવામાં આવે છે તો ખ્યાલ આવે છે કે એ દ્વારા આપણને પણ મુક્તિનો માર્ગ પ્રાપ્ત થઈ જાય છે. જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે તે મહત પુરુષને ધન્ય છે. પછી દશાનો વિચાર કરવા બેસીએ છીએ તો ખ્યાલ આવે છે કે એ દશાની અંદર તો રાગ નથી, દ્વેષ નથી, કોઈના પ્રત્યે રાગ કે દ્વેષના પરિણામ થતા નથી, અજ્ઞાન નથી, કોઈ ચંચળતા નથી, ઉપયોગ જે છે તે સ્થિર થયો છે, પોતે બધી રીતે કૃત્ય કૃત્ય થયા છે એવી અદ્ભુત દશા હોય છે. એટલે એ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની મુનિરાજની દશા જે છે એવી પણ એવી દશા હોય, અને જે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે એવા અરિયંત પરમાત્મા, તો એમની દશાનો વિચાર કરીએ તો પણ એવી અદભુત દશા, વિશેષ અદભુત દશા છે. હવે એમને બીજો કોઈ વિકલ્પ ઉઠતો નથી. મુનિ દશામાં છે ત્યાં સુધી તો પાછા સ્વવિકલ્પ થાય છે, પણ છતાં એવી દશા જે છે એ પણ વંદનીય છે. જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે તે મહત પુરુષને ધન્ય છે. અને એમાં અરિયંત પરમાત્માનો વિચાર કરીએ છીએ તો એમને તો પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થઈ છે, અને એમાં એ દશા પ્રગટ થઈ છે. તો એમના સમુસરમાં, તીર્થંકર ભગવાનના સમુસરમાં બેસીએ છીએ તો આપણને એમણે જે માર્ગે ચાલી અને પૂર્ણ દશાને પ્રગટ કરી છે એ માર્ગ એ ગોપ્યા વિના એમની ઓમકાર ધ્વનિ દ્વારા આપણને પચાવી રહ્યા છે. દિવ્ય ધ્વનિ દ્વારા આપણને એની પ્રાપ્તિ થાય છે. એમના દર્શન માત્રથી આપણને શાંતિ થાય છે. એમની નિશ્રામાં બેસવાથી આપણને કેટલાય સમાધાનો થઈ જાય છે. આપણા પ્રશ્નો જે છે એના ઉત્તરો આપણને પ્રાપ્ત થઈ જાય છે. શુભભાવ આપણને એ વખતે હોય છે અને એ પણ સ્વરૂપના લક્ષી શુભભાવ આપણને થાય. અને જે પાત્ર જીવ છે જેને અંદરમાં રુચિ થઈ છે એ તો ત્યાં પ્રભુની દિવ્ય ધ્વનિને સાંભળી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. જેમને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એ તો ચારિત્ર પ્રગટ કરે છે. એટલે એવી એ પ્રત્યક્ષ દશા, એ કૃપાળુદેવ કહે છે કે જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે તે મહત પુરુષને ધન્ય છે. આગળ અહીંયા કહે છે કે જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. શા માટે આ જીવ દુઃખી છે? શા માટે આ જીવ અનાદિનો ભવના ભ્રમણ કરે છે? શા માટે આ જીવ સંસાર પર્યાયમાં રખડ્યા કરે છે? કોણે એને એમાં રાખ્યો છે? કોઈએ એને રાખ્યો નથી, પોતે જ સ્વયં એ મતભેદમાં પડ્યો છે. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે એટલે કે જે આ મતભેદમાં પોતે પકડાઈને રહ્યો છે એને કોઈએ પકડી રાખ્યો નથી, મતભેદમાં એ પોતે રહ્યો છે. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે જ મતભેદ જ, એ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. બીજા કોઈ આવરણ છે જ નહીં. કર્મના આવરણની વાત કરવી એ તો બધું વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં તો એને આવરણ કરનાર તો એના મતભેદ છે, એની માન્યતાઓ છે, એનું અજ્ઞાન છે. એટલે કે મિથ્યાત્વ સહિતનું જ્ઞાન છે. ખોટી ઊંધી વિપરીત શ્રદ્ધાપૂર્વક જે કંઈ જ્ઞાન કરી રહ્યો છે એમાં મતભેદ છે, એ વિપરીત માન્યતાઓ કરી રહ્યો છે. જિનેશ્વર ભગવાને જેમ વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એના કરતા વિપરીત માન્યતામાં એ પ્રવર્તી રહ્યો છે. એ જ એના સ્વરૂપને મોટામાં મોટું આવરણ છે, મુખ્ય આવરણ છે.
એના સ્વરૂપને પ્રગટ ન થવા દેવાનું કારણ છે. નાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એ ઘાતીકર્મની પ્રકૃતિ જે છે એને કારણે જીવ પોતાના સ્વરૂપને પ્રગટ નથી કરી શકતો. આ બધું જે કહેવામાં આવે છે એ વ્યવહાર નયના કથન છે. જેમ કે એ કર્મ જે છે એ જળ છે, દ્રવ્ય કર્મ છે, એ વાસ્તવમાં જીવને કોઈ રીતે પ્રભાવિત કરતા નથી કે નુકસાન પહોંચાડતા નથી. એના ઉદયો છે એ ઉદયો છે એ સાથે જીવ જોડાઈ અને પોતે પોતાનું નુકસાન કરી રહ્યો છે. કોઈ એને બીજું આવરણ કરે છે એવી વસ્તુ નથી. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે મતભેદ જ, એ મતભેદ છોડી દે એનાથી શૂન્ય થઈ જાય. એ મતભેદોથી જે કોઈ વાત, જે કંઈ એના મનમાં ચાલી રહ્યું છે, જે સંકલ્પ વિકલ્પો એ જાત જાતના કરે છે, જગતના સ્વરૂપને જે રીતે એ માને છે અને એને કારણે થઈને એમાં કર્તૃત્વ બુદ્ધિ, કર્તાપણાની બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ, ભોગતા ભોગવાપણાની બુદ્ધિ, આ બધું જે કરી રહ્યો છે એ બધું એ છોડી દે. કેમ કે વાસ્તવમાં તો એવું કાંઈ એ કરી શકતો નથી, ફક્ત એવા વિકલ્પોમાં રહ્યો છે અને એને કારણે એને રાગ દ્વેષના પરિણામ થાય છે. તો આ બધું જે છે એને કારણે એ પકડાઈ રહ્યો છે, એમાં જે રોકાઈ રહ્યો છે, એમાં જે ગ્રહાઈ રહ્યો છે, એ જેને બંધનું કારણ છે, એ જેને ભવના ભ્રમણનું કારણ છે. એટલે એ જ એના મૂળ સ્વરૂપને, એનું મૂળ સ્વરૂપ તો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, તો એ બધું જ એને એના મૂળ શુદ્ધ સ્વરૂપને આવરણ કરનાર છે. જે જ એને નડે છે, પોતાના મતભેદ રૂપ પરિણમન જે છે એ જ એને નડે છે, બીજું કાંઈ નડતું નથી, કોઈ કર્મ નડતા નથી. આગળ કહે છે કે વિતરાગ પુરુષના સમાગમ વિના એમની ઉપાસના વિના આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય? ન થાય, થાય જ નહીં. વિતરાગ પુરુષના સમાગમ વિના, પ્રત્યક્ષ સમાગમ તો ખૂબ ખૂબ લાભદાયી થાય, પણ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ સમાગમ, આપણને અત્યારે વર્તમાનમાં પ્રત્યક્ષ જેવો જ પરોક્ષ સમાગમ આપણને જે ગુરુદેવ કાંજી સ્વામીનો વર્તે છે, એમની એમની વાણી આપણને ઉપલબ્ધ છે. એ જ રીતે કૃપાળુદેવના વચનામૃત આપણને ઉપલબ્ધ છે, એ પણ પરોક્ષ સમાગમ છે. તો વિતરાગ પુરુષના સમાગમ વિના, એમની ઉપાસના વિના આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય? ન થાય. અને એની ઉપાસના તો એવી વસ્તુ છે કે એમની ઉપાસના એટલે શું, એમને ઉપાસવા અથવા તો એમની સેવા એમ પણ કહેવામાં આવે છે. એ સેવા એટલે શું? એ પ્રત્યક્ષ હોય તો શું એમના શરીરની સેવા કરવાની વાત છે કે એમના બધા કામો કરવા એ સેવા? ના, એમના એમની સેવા એટલે સેવવા. સેવવા એટલે એ જે માર્ગ બતાવી રહ્યા છે એ માર્ગને ગ્રહણ કરવો, એમની આજ્ઞાએ ચાલવું, એ સેવા છે, એ જ ઉપાસના છે. એ જેમ કે છે તેમ જ માનવું, સ્વીકારવું અને જે રીતે માર્ગ બતાવે છે એ જ માર્ગે ચાલવું, એનું નામ ઉપાસના છે. ખૂબ ધીરજપૂર્વક બધા જ પક્ષપાતોને છોડીને એમની આજ્ઞામાં રહેવું અને એ જે માર્ગ બતાવે એ પ્રમાણે ચાલવું, એવી ઉપાસના, એમના પ્રત્યેનો અહોભાવ, એમના પ્રત્યેની એવી ભક્તિ, એ બધું જીવને જ્યાં સુધી નથી ત્યાં સુધી જીવ પોતે સ્વચ્છંદે વર્તે છે. એવા વિતરાગ પુરુષની આજ્ઞા આમાન્યામાં નથી, એમની નિશ્રામાં પણ નથી, અને પોતાની મતિ કલ્પનાએ સ્વચ્છંદે એ શાસ્ત્ર વગેરે વાંચી અને પ્રવર્તે છે, તો એને અભિમાન છે કે મને આવડે છે, હું શાસ્ત્ર સમજ્યો છું. અને એવા અભિમાનમાં અને અભિમાનમાં એ ભવના ભ્રમણ કર્યા કરે છે, મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી. માહિતી જ્ઞાનને કારણે જીવોને ઘણીવાર એવા અભિમાન આવી જાય છે. ભાષાનું જ્ઞાન હોય, સંસ્કૃતનું જ્ઞાન હોય કે અર્ધમાગધીનું જ્ઞાન હોય, અને પછી સંસ્કૃતમાં જે કંઈ ગાથા હોય કે સૂત્ર હોય એના અર્થ કરતા આવડતું હોય, એટલે એમ માને કે અમને તો બધું જ ખબર પડે છે. ભાઈ, ખબર પડવાની વાત ક્યાં છે? તને એ વાતનો સ્વીકાર ક્યાં થયો છે? સ્વીકારથી આગળ વધીને એનો સત્કાર થાય નહીં ત્યાં સુધી તો તું સ્વરૂપમાં જઈ શકતો નથી. એટલે એ બધું માહિતી તરીકે રહી જાય છે.
તો કોઈ પણ કરી શકે છે, જેમ યુનિવર્સિટીના અભ્યાસ કરે છે એ રીતે આ જૈન દર્શનના જે શાસ્ત્રો છે એનો એવો અભ્યાસ કરી અને એના ઉપર પ્રવચનો આપ્યા કરે તો એથી કાંઈ એ જૈન થઈ જાય છે એવી વાત નથી. જૈન પણ ક્યાં છે? જિનેશ્વર ભગવાને જૈન પણ કઈ રીતે કહ્યું છે? જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં આમાન્યામાં રહી અને જૈન પણ પ્રગટ થાય છે તો એ જૈન પણ કેવું છે? એમાં તો જીતેન્દ્રિય પણ છે, રાગ દ્વેષ રહિત પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને અનુસરીને એવા નિર્મળ પરિણામ પ્રગટ કરવા એને જૈન પણ કહેવામાં આવ્યું છે. એવું જૈન પણ જીતેન્દ્રિય પણ છે, રાગ દ્વેષને જેમણે જીત્યા છે એ જૈન છે. એટલે એવું એમની ઉપાસના વિના શક્ય થતું નથી. એક અથવા બીજા પ્રકારે એમની ઉપાસના હોવી જોઈએ, એમની એમનામાં વિશ્વાસ શ્રદ્ધા હોવો જોઈએ. એ સિવાય સાચી મુમુક્ષુતા, મુમુક્ષુતા એટલે મોક્ષની ના અભિલાષી જે છે એ એમાં પુરુષાર્થ કરી રહ્યા છે એ મુમુક્ષુ છે. એવો મુમુક્ષુ કોણ છે? કે જે મોક્ષનો અભિલાષી છે, એની એની જેને રુચિ છે અને એવા સત્પુરુષે બતાવેલા માર્ગે જે ચાલી રહ્યો છે એ મુમુક્ષુ છે. તો એની જે મુમુક્ષુતા એની વાત કરતા કહે છે કે એવી મુમુક્ષુતા આ વિતરાગ પુરુષના સમાગમ વિના, એમની ઉપાસના વિના આ જીવને કેવી રીતે ઉત્પન્ન થાય, ન જ થાય. આગળ કહે છે કે સમ્યક જ્ઞાન ક્યાંથી થાય? સમ્યક જ્ઞાન પણ ન થાય. સમ્યક જ્ઞાન એ તો પોતાનું જ જ્ઞાન છે, પોતાના જ્ઞાનનો એવો ઉઘાડ છે, એની અનુભૂતિ પૂર્વક પોતાનું જ જ્ઞાન છે. એટલે એ જ્ઞાનમાં પોતે જેવો છે એવો એને અનુભવમાં આવે છે એ સમ્યક જ્ઞાન છે. અને એવી એવા સમ્યક જ્ઞાનને નિર્વિકલ ધ્યાનમાં પ્રગટ કરવાનું છે. તો એવા નિર્વિકલ ધ્યાનમાં કેવી રીતે પુરુષાર્થ કરવો? કોનું લક્ષ્ય કરવું? પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવું તો પોતાનું સ્વરૂપ કેવું છે એનો નિર્ણય કરવો, આ બધું જ્ઞાની પુરુષ મહાપુરુષ ની દિવ્ય ધ્વનિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એમણે દિવ્ય ધ્વનિને ગ્રહણ કરી છે તો એ જ વસ્તુ આપણને શાસ્ત્ર દ્વારા આપે છે. શાસ્ત્રમાં પરમાત્માની દિવ્ય ધ્વનિ જ છે ને, તો એના દ્વારા આપણને એ પ્રાપ્ત થાય અને એનો વિશ્વાસ કરી અને પછી એ જ રીતે પુરુષાર્થ કરીએ ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. એમ સમ્યક દર્શન થઈ જાય છે. એટલે કહે છે કે એના વિના સમ્યક જ્ઞાન ક્યાંથી થાય, સમ્યક દર્શન ક્યાંથી થાય, સમ્યક ચારિત્ર ક્યાંથી થાય? એટલે વિતરાગ પુરુષના સમાગમ ઉપાસના એ જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું કારણ છે. અને જેને સાચી મુમુક્ષુતા પ્રગટ થઈ છે એવો સાચો મુમુક્ષુ એવો પુરુષાર્થ કરે છે. જીનવાણીને પ્રાપ્ત કરી મને પ્રત્યક્ષ અથવા પરોક્ષપણે ગુરુ આજ્ઞા અમન્યામાં રહી અને એવો પુરુષાર્થ કરે છે તો નિર્વિકલ ધ્યાનમાં એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામને પ્રગટ કરે છે. એ રીતે વસ્તુનું સ્વરૂપ છે. એટલે આ બધી વાત કરી છે અને અહીં આગળ પણ કહે છે, કેમ કે એ ત્રણેય વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. એ ત્રણેય વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી, બીજે ક્યાંય એ હોય નહીં. એ ક્યાં છે? એ ત્રણ વસ્તુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ પરિણામ, એ પર્યાય, રત્નત્રય એ ક્યાં છે? એ પરિણામ, એ પર્યાય, રત્નત્રય એ તો વિતરાગ પુરુષ સતત વર્તે છે. એવા પરિણામ એમને સતત થઈ રહ્યા છે અને જ્યાં એવા પરિણામ થઈ રહ્યા છે તો એમની પાસેથી જે પરિણામ પ્રગટ કરવાનો માર્ગ પ્રાપ્ત થાય ને, બીજે ક્યાંયથી કેવી રીતે થઈ શકે? વિતરાગ પુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. પંચમ કાળ ભરત ક્ષેત્રને વિશે એમાં એવા વિતરાગ પુરુષ એટલે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા છે એના તો વિરહ પડ્યા, પણ સાતમા ગુણ સ્થાનની દશામાં પણ કોઈક જ વિરલા હશે, કોઈક જ એવા મહાપુરુષ હશે. બહુ જ ઓછા જે વિતરાગ પુરુષના અભાવ જેવો આ વર્તમાન કાળ વર્તે છે. અભાવ જેવો એટલે પૂર્ણપણે એવો અભાવ નથી, સાતમા ગુણ સ્થાન સુધીની દશા હજી અત્યારે વર્તમાનમાં થઈ શકે છે અને એવા જીવો છે, સાતમા ગુણ સ્થાનની દશાવાળા જીવો છે. એટલે એમ કહેવાય કે વિતરાગ પુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. આગળ કહે છે કે હે મુમુક્ષુ, વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે.
પોતે તો સાચા મુમુક્ષુ છે, પોતાને તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે, વારંવાર સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે, એવી કૃપાળુ દેવની તો પછી અદ્ભુત દશા હતી. પછી તો 24મા વર્ષે સમ્યક દર્શન થયા પછીથી તો એમને બીજે ક્યાંય પછી કાંઈ રસ પડતોય ના હતો. અને એટલો બધો વૈરાગ એમને હતો, બાહ્યમાં પણ એમનો વૈરાગ દેખાતો હતો, એવી એમની દશા હતી. અને એટલા માટે જે બીજાઓને પણ એ જ રીતે માર્ગદર્શન આપતા હતા, તો પત્રોમાં પણ એમણે એ જ રીતે માર્ગદર્શન આપ્યું છે. એટલે કહે છે કે બે મુમુક્ષુ વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, પોતે જે કર્યું છે એનો જ ઉપદેશ આપ્યો છે. વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, એવા પદની પ્રાપ્તિ કેવી રીતે થાય, એ પદમાં શું છે, અને અનંત જીવોએ એવું પદ કેવી રીતે પ્રાપ્ત કર્યું, કે વસ્તુ બહારથી આવી કે પોતાની છે એટલે આવી, એમ અનેક પ્રકારે જયારે વિચાર કરે છે અને એમાં શાસ્ત્ર ના અભ્યાસ સહિત વિચાર કરે છે, તો એને બધા સમાધાનો પ્રાપ્ત થાય છે અને એને મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય છે. એટલે એવા વિતરાગ પદ પર વારંવાર વિચાર કરવા યોગ્ય છે. આ જીવ નકામાનો બીજાઓ બધાના વિચારો કરે છે, પરના વિચારો કરે છે, બીજા જીવોની પર્યાય વર્તમાન પર્યાય જે છે, વર્તમાન દશા છે, એના વિચારો કરે છે. આ જે એને રૂપી પદાર્થો બધા જે દેખાય છે, જે પુદ્ગલ પરમાણુની પર્યાય છે, સ્કંધની પર્યાય છે, તો એના એ બધા વિચારો કરે છે અને આખું જીવન એમ જ વિતાવી દે છે. જેનો વિચાર કરવા જેવો છે એ વિતરાગ પદ, એનો તો વિચાર કરતો નથી. કેવી રીતે છે, કોણ પ્રગટ કરે, પોતાનામાં એવી વિતરાગતા છે કે કેમ છે, તો કેવી રીતે પ્રગટ થાય, એ બધા સંબંધી તો એને કોઈ વિચારણા છે જ નહીં. આખો દિવસ એ બહારની ને બહારની જ વસ્તુમાં રચ્યો પચ્યો રહે છે, વિતરાગ પદનો વિચાર કરતો જ નથી. વિતરાગ પદ એટલે માત્ર તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એમના ગુણોનો જ વિચાર, એવું નહીં. પણ એ પદ કે જે પદમાં અનંત સુખ શાંતિ ભર્યા છે, અને એ પદ એક વખત પ્રાપ્ત થયા પછીથી, પૂર્ણ એવી વિતરાગ દશા થયા પછીથી, પછી સંસાર પર્યાય કોઈને થતી જ નથી, એવું વિતરાગ પદ. અને એવું વિતરાગ પદ બહારમાંથી નથી પ્રગટ થતું, એ બધી વાતનો વિચાર કરવાનો છે. તો અંતરમાંથી પ્રગટ થાય છે, તો પોતે એવો પુરુષાર્થ કરી શકે છે કે કેમ, તો પુરુષાર્થ કરવો તો કેવી રીતે કરવો, અને જે કરી રહ્યો છે એને પણ એમ થાય કે હજી મને એવા પૂર્ણ પદની પ્રાપ્તિ નથી થઈ, અથવા તો મને હજી અનુભૂતિ નથી થઈ, તો ક્યાં ભૂલ છે? જો પોતાના સ્વરૂપમાંથી જ એની પ્રાપ્તિ થવાની છે, તો ક્યાં ભૂલ થાય છે? મારી કઈ ભૂલ થાય છે? એ પ્રમાદને કારણે કે ક્યાંક કોઈક પ્રકારે મને પક્ષપાત છે, એટલે કે કોઈક અંશે મને જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજી અન્ય વાણીમાં પણ કંઈક રસ પડે છે, એટલે કે કંઈક કારણ છે જેને કારણે થઈ અને મને આ રત્નત્રયના પરિણામ રૂપ સમ્યક દર્શન નથી થતું. આ બધો વિચાર એ વિચાર પદનો વિચાર કરે તો એમાંથી બધી વાત આગળ આગળ ચાલ્યા કરે. એટલે કહે છે કે મુમુક્ષુ વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, કે બસ એની પ્રાપ્તિ કરવી છે એવી વાત, ધ્યાન કરવા યોગ્ય છે. જો ત્રણે વાત લઈ લીધી, વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ચિંતન કરવી એ વસ્તુનું, અને ઉપાસના કરવા યોગ્ય છે તો એ જ પ્રાપ્ત કરવું છે, એને માટેનો પુરુષાર્થ થવો જોઈએ, અને એનું જ ધ્યાન કરવા યોગ્ય છે. એવું પોતાને શક્તિ અપેક્ષાએ વિતરાગ પદ અંદરમાં પડ્યું છે તો એનું જ ધ્યાન કરવા યોગ્ય છે. એટલે ત્રણેય વાત એમાં સાથે સમાવી દીધી છે. તો એવી રીતે પાંચમો બોલ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. પછી છઠ્ઠો બોલ જે છે તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, છઠ્ઠો ભાગ આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આ હાથનો 2નો 5મા ભાગ સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ.